ભાવનગરથી મળી રહ્યા છે, મહુવામાં આધાર કાર્ડની કામગીરી બંધ છે. આધાર કાર્ડ સિસ્ટમ ખોરવાતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આધાર કેન્દ્રોમાં લાગી લોકોની લાંબી કતાર. તાલુકા સેવા સદન કચેરી, પોસ્ટ ઓફિસમાં કામગીરી બંધ. લોકોને સેવા સદન કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. યોગ્ય ટોકન સિસ્ટમ પણ નહીં હોવાની રાવ મળી રહી છે. અરજદારો સમય અને ભાડું બગાડવા મજબૂર બન્યા છે. તંત્ર સમસ્યાનો યોગ્ય અને ઝડપી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે. તો યોગ્ય ટોકન સિસ્ટમ પણ નથી અને લોકોને લાઇનમાં ઉભું રહેવાનો વારો આવ્યો છે. આપણા દ્રશ્યોમાં પણ જુઓ કે લોકોની કેટલી ભીડ જામેલી છે, કેમ કે અરજદારો સમય અને ભાડું બંને બગાડવા માટે અત્યારે મજબૂર બન્યા છે. આધાર કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે. તંત્ર સમસ્યાનો યોગ્ય અને ઝડપથી ઉકેલ લાવે તેવી અત્યારે લોકો માંગ કરી રહ્યા છે. 15 દિવસ થી મેં ધક્કા ખાઈ છે પણ કઈ કામ નથી થતું છે. 50 રૂપિયા રિક્ષા ભાડું બગાડી બગાડીને આવી જૂપના 20 દિવસથી હું કોરાટા ધક્કા ખાઉં છું. બધી ઘરે કોરાટા બેંકમાં બધી ઘર ગયો. 20 દિવસથી ધક્કા 200 રૂપિયાનું પેટ્રોલ બાળીને આ લોકો એમ કહે છે આધાર કાર્ડ માટે કે આજ આવો ને કાલ આવો, કાં નેટ બી જાય કે ઓલું બંધ થાય. એ લોકોનું પર્સનલ હોય તો ગાયગા કરી દે છે. આ લોકો એના સંબંધી વાલી જે કે પણ આવે છે ને એનું પહેલાં કરી દે. અમારી લોકો જે આમ આદમી આવે છે ને એને 20 દિવસથી આ લોકો 6-6 વાગ્યા ને 5-5 વાગ્યા ધક્કા ખવડાવે. હું આધાર કાર્ડ માટે અહીં આવું છું. છેલ્લે મારા છોકરાના ઘરના માટે અને મારા દીકરાના માટે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ કરવા માટે હું આવું છું. તો આજે રહી કાલે ત્રણ દિવસ ટોકન આપે છે. આ ટોકન પૂરા થઈ ગયા છે એવો અમને દિલાસો દેવામાં આવે છે. છેલ્લા હું 15 દિવસથી અહીંયા ધક્કા ખાઉં છું પણ અમારા આધાર કાર્ડમાં થતું નથી.